બે હજારને સોળના વર્ષની તમને હાર્દિક શુભકામનાઓ બે હજારના પંદરના વર્ષે જતાં જતાં અમને એક લેસન આપ્યો છે કે માર્કેટને પ્રિડિક્ટ કરવું મુશ્કેલ છે બે હજારને પંદરની શરૂઆતમાં અમને લાગતું હતું કે વ્યાજના દરોમાં ઘટાડો થશે આરબીઆઈએ વ્યાજના દરો લગભગ એકસો ને પચીસ બેઝિસ પોઈન્ટથી ઓછા કર્યા પણ દસ વર્ષની ગવર્મેન્ટ સિક્યોરિટીઝની યીલ્ડ ફક્ત દસ બેઝિસ પોઈન્ટ નીચે આવી ક્લિયરલી માર્કેટ પ્રિડિક્ટ કરવું મુશ્કેલ છે અમને લાગતું હતું કે મ્યુચ્યુઅલ ફંડ જ્યારે કોપોરેટ બોન્ડમાં રોકાણ કરતું હશે ત્યારે અપ્રોપ્રિએટ ક્રેડિટ રિસર્ચ કરતું હશે પણ બે હજારને પંદરની કેટલીક ઇવેન્ટોએ એમને થોડું સરપ્રાઇઝ આપ્યું માર્કેટ પ્રિડિક્ટ કરવી મુશ્કેલ છે એ અનુભવ સાથે અમે બે હજાર સોળની કેટલીક ઇવેન્ટો કેવી રીતે ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ અને ગોલ્ડની ઇમ્પેક્ટ કરશે એની રજૂઆત કરી રહ્યા છીએ યુએસ ફેડે લગભગ એક દસકા પછી ડિસેમ્બર બે હજાર પંદરમાં ફેડરેટ પચીસ બેસીસ પોઈન્ટથી વધાર્યો એમણે માર્કેટને પ્રિપેર કરી હતી અને સાથે એવું ગાઈડન્સ પણ આપ્યું છે કે અહીંથી ફેડરેટ હાઇક કેલિબ્રેટેડ અને ગ્રેજ્યુઅલ રહેશે જ્યાં સુધી યુએસ ફેડની એકચ્યુઅલ રેટ હાઈક માર્કેટની એક્સપેક્ટેશન કરતાં વધશે નહીં ત્યાં સુધી અમને લાગે છે કે ફિક્સ્ડ ઇન્કમ માર્કેટમાં જ્યારે જ્યારે યીલ્ડ ઉપર જાય કારણ કે યુએસ ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારી રહ્યું છે તો એક ઇન્વેસ્ટમેન્ટ કરવાની સરસ ઓપોર્ચ્યુનિટી આપશે આરબીઆઈએ બે હજારને પંદરમાં રિપો રેટ એકસો પચીસ બેસિસ પોઈન્ટથી ઘટાડ્યો બે હજારને સોળમાં એ પેસ મેન્ટેન કરવો મુશ્કેલ રહેશે અમને લાગે છે કે આરબીઆઈ બે હજારને સોળમાં રિપો રેટ લગભગ પચાસ બેસિસ પોઈન્ટની આસપાસ ઘટાડશે આ ઘટાડો થવા માટે એફઆરબીએમના ટાર્ગેટ મીટ કરવા જરૂરી છે અને ઇન્ફ્લેશનની ટ્રેજેક્ટરી નોર્મલ રહે આરબીઆઈની એક્સપેક્ટેશન પ્રમાણે રહે એ કરવું જરૂરી છે બે હજારને પંદરની સાલમાં હોલસેલ પ્રાઇઝ ઇન્ફ્લેશન નેગેટિવ ટેરેટરીમાં રહ્યું હતું બે હજાર સોળમાં શક્ય છે કે WPI પોઝિટિવ માં આવી જાય હવે પર સીપીઆઈ ઇન્ફ્લેશન આરબીઆઈની એક્સપેક્ટેડ રેન્જમાં રહેવું જોઈએ આનું મહત્ત્વનું કારણ એક નોર્મલ મોન્સૂન છેલ્લા બે વર્ષથી આપણે બિલો એવરેજ મોન્સૂનને કારણે ફુગાવાનો દર વધતો જોયો છે બે હજારને સોળમાં મોન્સૂન નોર્મલ લાવવાના ચાન્સીસ વધારે છે અને એને કારણે ફુગાવાનો દર કાબૂમાં રહેશે અને આરબીઆઈને વ્યાજના દરોમાં ઘટાડો કરવાની ઓપોર્ચ્યુનિટી આપશે એવું અમને લાગે છે બજેટ અને ગવર્મેન્ટ બોરિંગ પ્રોગ્રામ પણ ઇન્ટરેસ્ટ રેટ્સને ઇમ્પેક્ટ કરી શકે બે હજારને સોળના બજેટને પ્રેઝન્ટ કરતી વખતે ફિનાન્સ મિનિસ્ટરે ફિઝકલ ડેફિસિટનો ટાર્ગેટ સાડા ત્રણ ટકાનો નક્કી કરેલો હતો હવે આ વર્ષે આપણે સેવન્થ પે કમિશનની રેકમેન્ડેશનને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે આને કારણે લગભગ એક લાખ કરોડ રૂપિયા આપણે ગવર્મેન્ટ સર્વન્ટ્સને અને પેન્શનર્સને આપવાના છે આને કારણે ફિઝિકલ ડેફિસિટનો જે ટાર્ગેટ છે એ થોડો આગો પાછો થઈ શકે જો ગવર્મેન્ટનો નેટ બોરોઈંગ પ્રોગ્રામ લગભગ પચાસેક હજાર કરોડથી વધી જાય કારણ કે સેવન્થ પે કમિશનને રેકમેન્ડેશન ઇમ્પ્લિમેન્ટ કરવાની છે તો એને કારણે ગવર્મેન્ટ સિક્યોરિટીઝનો સપ્લાય વધી શકે અને વ્યાજના દરો પર એક એડવર્સ ઇમ્પેક્ટ આવી શકે સરકારે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ માટે પ્રોજેક્ટ ઉદય અનાઉન્સ કર્યો છે આ પ્રોજેક્ટની તહત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડની લોન્સને સ્ટેટ ગેરેન્ટેડ બોન્ડ્સમાં કન્વર્ટ કરવામાં આવશે આ બોન્ડ્સને એસએલઆર સ્ટેટસ નહીં આપવામાં આવે આને કારણે એમને થોડી વધારે કૂપન આપવી પડશે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ અત્યારે લગભગ છ લાખ કરોડથી વધારે એસએલઆર સિક્યોરિટીઝ ધરાવે છે જેમ જેમ આ સ્ટેટ ગવર્મેન્ટ ગેરેન્ટેડ બોન્ડ્સ વધારે વ્યાજવાળા આવશે તો નેચરલ છે કે બેન્કિંગ સિસ્ટમ આ બોન્ડ્સની ઉપર નિવેષ કરવાનું વધારે પસંદ કરશે અને એને કારણે ગવર્મેન્ટનું જે બોરોઈંગ પ્રોગ્રામ છે એના પેસેજમાં એક પ્રોબ્લેમ આવી શકે જેમ મેં પહેલાં કહ્યું કે ભારતીય બેન્કિંગ સિસ્ટમ પાસે આજે લગભગ છ લાખ કરોડથી વધારાની એસએલઆર સિક્યોરિટી છે અને એને કારણે એમનો એપેટાઇટ ગવર્મેન્ટના નવા બોરોઈંગ પ્રોગ્રામ પ્રત્યે વધારે વ્યાજના દરો પર વધારે હોઈ શકે અને ઓછા વ્યાજના દરો પર ઘટી શકે આ બધી ચીજો વ્યાજના દરો પર એક એડવર્સ ઇમ્પેક્ટ આપી શકે એમ છે ચાઇનીઝ ઇકોનોમી આજે વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે એમની ગવર્મેન્ટ પોતાના એક્સપોર્ટ્સને સપોર્ટ કરવા માટે ચાઇનીઝ કરન્સીને ધીરે ધીરે ડીવેલ્યુ કરી રહી છે જો ચાઇનીઝ કરન્સીનું ડીવેલ્યુએશન થાય તો ઇન્ડિયન રૂપીને પણ કદાચ સાથે ડીવેલ્યુ થવું પડશે અને જ્યારે જ્યારે ઇન્ડિયન રૂપીમાં શાર્પ ડેપ્રિશિએશન થાય છે ત્યારે વ્યાજના દરો પર એક એડવર્સ ઇમ્પેક્ટ આવે છે સપ્ટેમ્બર બે હજારને સોળમાં આપણે લગભગ છત્રીસ બિલિયન ડોલરની એફસીએનઆરબી બી ડિપોઝિટ્સને પાછી આપવાની છે આપણી પાસે એડિક્યુએટ રિઝર્વ્સ છે પણ છતાં પણ જ્યારે છત્રીસ બિલિયન ડોલર જેટલી મોટી રકમ ઇકોનોમીમાંથી જાય તો રૂપી માર્કેટ ઉપર કે વ્યાજના દરો પર એક એડવર્સ ઇમ્પેક્ટ આવી શકે એમ છે એફઆઈઆઈએ ઇન્ડિયન ડેટ માર્કેટમાં પાર્ટિસિપેશન ચાલુ રાખ્યું છે બે હજારને પંદરની સાલમાં એમને લગભગ સાડા આઠ બિલિયન ડોલર ઇન્ડિયન ડેટ માર્કેટમાં રોક્યા ગવર્મેન્ટ સિક્યોરિટીઝની જેટલી પણ લિમિટ હતી એ એફઆઈઆઈએ પૂરેપૂરી યુટિલાઇઝ કરી છે અમને લાગે છે કે જાન બે હજારને સોળમાં જ્યારે નવી લિમિટ આપવામાં આવશે ત્યારે પણ એફઆઈઆઈ એમાં પાર્ટિસિપેટ કરશે અને આ પાર્ટિસિપેશન ગવર્મેન્ટ બોરોઈંગ પ્રોગ્રામના સ્મૂથ પેસેજ માટે જરૂરી છે બે હજારને સોળની સાલમાં વ્યાજના દરોમાં અને દસ વર્ષની ગવર્મેન્ટ સિક્યોરિટીઝના યીલ્ડમાં થોડીક ડાઉનવર્ડ મૂવમેન્ટ આવી શકે એમ છે આ ડાઉનવર્ડ મૂવમેન્ટ આવવા માટે એફઆરબીએમ ટાર્ગેટ્સ મીટ થવા જરૂરી છે ઇન્ફ્લેશનની ટ્રેજેક્ટરી નોર્મલ રહે એઝ પર આરબીઆઈ એક્સપેક્ટેશન રહે એ જરૂરી છે અને રૂપી કોઈ શાર્પ ડેપ્રિશિએશન ન જુએ એ જરૂરી છે આવા સિનારીઓમાં અમને લાગે છે કે બે હજારને સોળનું રિટર્ન વ્યાજમાંથી વધારે અને કેપિટલ એપ્રિશિએશનમાંથી ઓછું આવવાના ચાન્સીસ છે આ સિનારીઓમાં ક્રેડિટ અક્રુવલ ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય રહેશે અમારી પાસે કોટક ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને કોટક મીડિયમ ટર્મ પ્લાન છે આ બંને ફંડના અમે પોર્ટફોલિયો પૂરેપૂરા ડિસ્ક્લોઝ કરીએ છીએ અને એની કઈ કઈ સિક્યોરિટીનું કેવી રીતે સ્ટ્રક્ચરિંગ કર્યું છે એ ડિટેલ્સ પણ અમે રેગ્યુલર બેસિસ ઉપર તમારી સાથે શેર કરીએ છીએ આ ટ્રાન્સપરન્સી તમને કોન્ફિડન્સ આપશે કે અમારું ઇન્વેસ્ટમેન્ટ જે કોર્પોરેટ પેપર્સમાં થયું છે એ યોગ્ય છે અને કોટક ઇન્કમ ઓપોર્ચ્યુનિટીસ ફંડ અને કોટક મીડિયમ ટર્મ પ્લાન તમારા માટે યોગ્ય રોકાણ છે જે ઇન્વેસ્ટર્સને ક્રેડિટ કોલ નથી લેવો એ ડ્યુરેશનનો કોલ મેચ્યોરિટીનો કોલ કોટક બોન્ડ ફંડ અને કોટક ગિલ્ડ ફંડના દ્વારા લઈ શકશે અમે છેલ્લા કેટલાક વર્ષોથી સોના ઉપર નેગેટિવ રહ્યા છીએ યુએસ ડોલર ટર્મ્સમાં સોનાના ભાવમાં લગભગ પિસ્તાલીસ ટકાથી વધારે ઘટાડો છેલ્લા કેટલાક વર્ષોમાં જોયો છે છેલ્લા ત્રણ કેલેન્ડર વર્ષથી ડોલર ટર્મ્સમાં સોનાએ નેગેટિવ રિટર્ન આપ્યું છે આટલા બધા ઘટાડા પછી ઘણી બધી માઇનો બંધ થઈ ગઈ હશે અને એને કારણે સોનાના સપ્લાય ઉપર એક પ્રેશર આવવું જોઈએ દુનિયાની ઘણી બધી દેશોમાં એમની કરન્સીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રીસથી પચાસ ટકા જેટલું ડેપ્રિશિએશન જોયું છે રશિયા બ્રાઝિલ ટર્કી આર્જેન્ટિના વેનેઝુએલા આ દરેક દેશમાં સોનાએ લોકલ કરન્સીના રૂપમાં ઘણું સરસ રિટર્ન આપ્યું હશે કારણ કે એમની કરન્સીઝે ઘણું બધું ડેપ્રિશિએશન જોયું છે આને કારણે આવી ઇમર્જિંગ માર્કેટમાં સોનાની ડિમાન્ડ વધવાના ચાન્સીસ છે સો એક તરફથી સોનાની ડિમાન્ડમાં થોડો વધારો થઈ શકે અને સપ્લાયમાં થોડો ઘટાડો થઈ શકે આ આ ભાવ ઉપર સોનાને એક અટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બનાવે છે તમે જ્યારે સોનાને નાના ડિનોમિનેશનમાં લો બે ગ્રામ પાંચ ગ્રામ દસ ગ્રામ પંદર ગ્રામના ગોલ્ડ કોઈન ખરીદો ત્યારે તમે પાંચ ટકાથી લઈને ચાલીસ ટકા જેટલું પ્રીમિયમ આપો છો એક ગોલ્ડ ઇટીએફમાં જ્યારે તમે રોકાણ કરો ત્યારે તમારે આ પ્રીમિયમ આપવું નથી પડતું ઘણા લોકો સોના માટે જ્વેલર્સને ત્યાં એસઆઈપી કરતા હોય છે કમ્પેર ટુ જ્વેલર કોટક ગોલ્ડ ઇટીએફ એસઆઈપી કરવા માટે વધારે ક્રેડિબલ છે એટ કોટક મ્યુચ્યુઅલ ફંડ અમે લોકો બહુ ઓછી ઇક્વિટી સ્કીમ મેનેજ કરીએ છીએ અમને લાગે છે કે અમારા ફંડ અમારા બાળક જેવા છે બહુ બધાને મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ જાય આજે લાર્જ કેપ ક્ષેત્રમાં મારી પાસે કોટક ફિફ્ટી એક જ ઇક્વિટી ફંડ છે મલ્ટી કેપ સેક્ટરમાં કોટક સિલેક્ટ ફોકસ છે સ્મોલ એન્ડ મિડ કેપમાં કોટક ઇમર્જિંગ ઇક્વિટી છે બહુ ઓછા ફંડ મેનેજ કરવાનું અમારું એકમાત્ર રીઝન એ છે કે મારા ફંડનું રિટર્ન અને તમારું રિટર્ન સરખું આવે જો મારી પાસે બહુ બધી સ્કીમ હોય તો હું અલગ અલગ સ્કીમમાં અલગ અલગ સ્ટ્રેટેજી વાપરી શકો અને એને કારણે મારું એકાદ ફંડ હંમેશા સારું પરફોર્મન્સ ડિલિવર કરશે પણ તમને કેવી રીતે ખબર પડશે કે તમારે એ ફંડમાં રોકાણ કરવાનું છે બીજી એક મહત્વપૂર્ણ ચીજ જે અમે કોટક મ્યુચ્યુઅલ ફંડમાં કરીએ છીએ એ એ છે કે મેં અને મારા સહયોગીએ એક પ્રતિજ્ઞા લીધી છે કે અમે જ્યારે પણ અમારા પૈસાનું રોકાણ કરીશું મ્યુચ્યુઅલ ફંડમાં તો એ કોટક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં જ કરીશું આને કારણે તમારું ઇન્ટરેસ્ટ ને મારું ઇન્ટરેસ્ટ અલાઇન થશે આને કારણે તમને પણ એક કોન્ફિડન્સ મળશે કે અમે જે તમને કહીએ છીએ એ અમે પોતે કરીએ છીએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે અમે તમને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન રેકમેન્ડ કરીશું માર્કેટમાં ઇવેન્ટ્સને લીધે વોલેટિલિટી આવ્યા કરશે આ વોલેટિલિટીને તમે તમારી ફ્રેન્ડ બનાવો અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો બે હજારને પંદરના વર્ષમાં કોટક મ્યુચ્યુઅલ ફંડ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મ્યુચ્યુઅલ ફંડ બન્યું તમારા સહયોગ વગર એ પોસિબલ નથી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સહયોગ આપ્યો તમે ગાઈડન્સ આપ્યું તમે એન્કરેજમેન્ટ આપ્યું જેથી કરીને અમે એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મ્યુચ્યુઅલ ફંડ બન્યા બે હજારને સોળના વર્ષમાં પણ તમારો સહયોગ અમને મળતો રહેશે એવી મારી પ્રાર્થના છે વિશ યુ ઓલ અ વેરી હેપી ઇન્વેસ્ટિંગ Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.